ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા બાપલા ગામે આજે વિવાદસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. આ વિવાદસ્પદ દબાણમાં ગોસ્વામી પરિવારની સમાધિ સ્થળ ના હટે તે માટે ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સંતો મહંતો અને અખાડાના સાધુઓએ તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટે તે માટે હવન કરી કુદરતને પ્રાર્થના કરી હતી. અને તેમ છતાં પણ જો દબાણ હટાવવામાં આવશે તો સાધુઓએ જીવતા સમાધિ લેવાની પણ ચીમકી ઉપકારી છે. બનાસકાંઠાના છેવાડે આવેલા બાપલા ગામમાં છેલ્લા ઘણા સમયથી વિવાદાસ્પદ દબાણ મુદ્દે બબાલ ચાલી હતી, જેમાં આજે વહેલી સવારથી જ મામલતદાર ટીડીઓ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો બાપલા ગામે પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાપલા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને તંત્રની ટીમે વિવાદાસ્પદ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હિન્દુ સમાજ અને સંસ્કૃતિ ધર્મ વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે. આ કોઈ દબાણમાં તો છે જ નહીં. જે 40 વર્ષથી જે પરિવાર વસ્તુ હોય અને સમાધિ અને દેવસ્થાનની દેખરેખ કરતું હોય, કેવી રીતે દબાણમાં થઈ શકે? ક્યાંથી આ તંત્ર એકદમથી જાગૃત થઈ ગયું 40 વર્ષમાં? અમે સાધુ મહાત્મા છીએ અને હિન્દુ ધર્મ સંસ્કૃતિથી જોડાયેલા છીએ. અમે 2 દિવસ અગાઉ બી જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર આપી દીધા છીએ કે જે આ લોકો આ સમાધિ કે એમના નિવેશ વિસ્તાર ઉપર ગમે તે આ કાયદાકીય ગેરકાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તો અમે લોકો બી એમની સાથે બરોબર લડતમાં રહીને જીવિત સમાધિ લઈશું. એને કહીશું JCB વાળાને કે પહેલાં મને જીવિત સમાધિ આપ અને પછી આ તું હિન્દુ ધર્મ સંસ્કૃતિની સમાધિ અને નિવાસી સ્થાન ધ્વસ્ત કર. હર હર મહાદેવ. જેમાં ગોસ્વામી સમાજના સમાધિ સ્થાનનો પણ સમાવેશ થાય છે. જોકે આ સમાધિ સ્થળ ન હટે તે માટે સાધુ સંતો મહંતો અને અગ્રણીઓએ અત્યાર સુધી પૂરતા પ્રયાસો કર્યા હતા, તેમ છતાં પણ તંત્રએ આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા ગુજરાત અને રાજસ્થાનમાંથી ગોસ્વામી સમાજના સાધુ સંતો મહંતોએ હવન શરૂ કર્યો હતો અને તંત્રને સદબુદ્ધિ આવે અને દબાણ ન હટાવે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. તેમ છતાં પણ દબાણ કરવામાં આવશે તો અખાડામાંથી આવેલા સાધુઓએ જીવતા સમાધિ લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મારું નામ નારાયણપુરી ગોસ્વામી છે અને હું બાપલા ગામનો વતની છું. અને બાપલા ગામે ગોસ્વામી સમાજને સમાધિ સ્થાન માટે 1990 વર્ષમાં પાલનપુરના કલેક્ટરશ્રીએ સમાધિ સ્થાન માટે 20 ગુઠા જગ્યા ફાળવી આપેલી હતી અને ત્યારથી આ સમાધિ સ્થાનની જગ્યામાં ઓમપુરી એના પરિવાર સાથે રહે છે અને સમાધિઓ આવેલી છે એ સમાધિની પૂજાપાઠ કરે છે. બાજુમાં ધર્મશાળા છે, એ ધર્મશાળાની અંદર એના પરિવાર સાથે રહે છે. અને 2005ની અંદર ગામના અમુક માથાભારે ઈસમોએ બળજબરીપૂર્વક આ જગ્યાનો કબજો પડાવી લેવા માટે ઓમપુરીભાઈના ઘર અને એમના નાનાભાઈ ચંદનપુરીનું ઘર તોડી પાડેલું, જે અને બાજુમાં હરિજન સોનાભાઈ કર્મીભાઈનો કેબિન હતું એ કેબિન પણ સળગાવી મૂકેલું. એની એ બાબતે પોલીસમાં ફરિયાદો થયેલી અને એટ્રોસિટીની પણ ફરિયાદ સોનાભાઈએ કરેલી. એ એટ્રોસિટીની ફરિયાદમાં ઓમપુરીભાઈ અને એમના પત્ની સાક્ષીમાં છે અને હજી ફરિયાદ પેન્ડિંગ છે, કોર્ટમાં કેસ ચાલુ છે. છતાં પણ કે એના પછી આ જગ્યા માટે અવારનવાર નોટિસો આપતા ધાનેરાની સિવિલ કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો અને એ દાવાના કામે 8-5ની સુનાવણી થઈ ગયેલી છે અને એના ઉપર અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પેન્ડિંગ છે. છતાં પણ નોટિસો આપતા આવેલા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતે અપીલ કમિટીએ નોટિસો આપવાના વિરોધમાં જિલ્લા પંચાયત અપીલ કમિટીમાં અરજી કરેલી અને એ અપીલના કામે જિલ્લા પંચાયત બનાસકાંઠાએ સ્ટે આપેલો અને એ સ્ટે આપ્યા પછી પણ નોટિસો સતત અવારનવાર ચાલુ રહેતા ગુજરાત પંચાયત ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની અંદર રિવિઝન અરજી હાલમાં દાખલ કરેલી છે અને આ જગ્યા બાબતે રિવિઝન અરજી દાખલ કરેલી હોવા છતાં નોટિસો આપતા હોવાથી નામદાર હાઈકોર્ટની અંદર ધા નાખવામાં આવેલી છે અને નામદાર હાઈકોર્ટની અંદર પણ આ મેટર પેન્ડિંગ હોવા છતાં આ કોઈ પણ ભોગે આ જગ્યા ઉપરથી અમને દૂર કરવા એવા ઈરાદા સાથે હાલના ટીડીઓ ચૌધરી જ્ઞાતિના હોવાથી અને એમની 20 તારીખે મુહૂર્ત પૂરી થતા હોવા છતાં પણ આ એક જ પરિવારને ટાર્ગેટ કરીને કોઈ પણ ભોગે અહીંથી દૂર કરવાના ઈરાદાથી આ દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ બનાવેલો છે. એકચ્યુઅલી એમનું દબાણ જ નથી, કારણ કે આ જગ્યા તો કલેક્ટરશ્રીએ 1990ની અંદર સમાધિ સ્થાન તરીકે ફાળવેલી છે એટલે દબાણનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પણ આજે સંતો મહંતો આવેલા છે અને એના માટે નામદાર કોર્ટમાં પ્રોસિડિંગ ચાલુ છે તો નામદાર કોર્ટની અંદર જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે એમના સામે કાર્યવાહી કરીશું. એ હવન એટલા માટે કરી રહ્યા છે કે સમાધિ સ્થાનનું રક્ષણ થાય અને આ પરિવારના પરિવાર ઘરનું રક્ષણ થાય એના એના સંતો મંતોની માગણીના કારણે હવન કરેલો છે. કોર્ટમાં જઈશું.
ગોસ્વામી સમાજ અને સાધુ સંતો મહંતોની વાત માનીએ તો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા ગોસ્વામી સમાજને જમીન ફાળવવામાં આવી હતી અને તે જ સર્વે નંબરની જમીનમાં આજે પણ અહીં ગોસ્વામી સમાજનો પરિવાર રહે છે અને બાજુમાં બનાવવામાં આવેલી સમાધિ સ્થળની જાળવણી રાખે છે. તેમ છતાં પણ સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર પોતાની મનમાની ચલાવી ગરીબ પરિવારને હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે ગોસ્વામી સમાજ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જે સુનાવણી પણ પેન્ડિંગ હોવા છતાં સમાધિ સ્થળને દબાણમાંથી હટાવી રહ્યા છે. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.